હેલો વિદ્યાર્થી મિત્રો, નવસ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલેથી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને વિશેષ હિન્દી આપણે 26મો પાઠ પ્રાણાયામનો અવાજ શીખ્યા, બરાબર. હવે કરવાનું છે આપણે 27મો પાઠ, પૂજા કે સ્થાન. સ્થળ એટલે સ્થળો જ્યાં આપણે ભગવાનની પૂજા કરીએ તે. તો તમે મિત્ર એમ કહેશો કે હું એમ તમને પૂછું કે પૂજા કે સ્થળ તમે ક્યાં પૂજા કરો છો, તો ઘણા એમ કે મારા ઘરે મંદિર છે, પઢો સમજો લખો, વાંચો સમજો અને લખો. જો આજે પેલું વાક્ય છે જે વિદ્યાલય એમ છે એમાં લખવાનું છે, પછી એની નીચે જે જગ્યા છે જે અહીંયા જો છે જગ્યા, ત્યાં તમારે એનું ગુજરાતી લખવાનું છે, બરાબર. જેથી પાઠ નું ગુજરાતી હારે થતું છે, આમાં સ્વાધ્યાય આવ્યું નથી. ચલો, હિન્દુ મંદિરની પૂજા કરતે કે જો કેવું સરસ ભગવાન મંદિર આવ્યું છે ને, મંદિર સોમનાથ મહાદેવ બોલાવે છે ચિત્રજોતા, બરાબર ને. તો ચલો, હિન્દુ મંદિરની પૂજા કરતે મંદિર ગમે તે હોય, જ્ઞાન હોય મંદિર હોય, પણ હિન્દુ લોકો ભક્તિ કરવા માટે પૂજા કરવા માટે મંદિરમાં જાય છે. હિન્દુ મંદિર ને પૂજા કરે છે, હિન્દુ મંદિર માં પૂજા કરે છે. બે ઉપર નીચે લખવાની છે. પછી બીજું, મુસલમાન મસ્જિદ ની ઈબાદત કરે છે. તો ચાલો જોઈએ લખી રાખો, એ જ રીતે પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નહીં, બરાબર. તો એનું ગુજરાતી શું થાય, મુસલમાન મસ્જિદ માં નમાજ પડે છે. મુસલમાન લોકો પણ તેની જાય મસ્જિદ માં, જો આ મસ્જિદ નું ચિત્ર છે, ચિત્ર બરાબર યાદ રાખવાનું છે. જોડકા જોડવાના પૂછાય, ખાલી જગ્યા પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. મુસલમાન ખાલી જગ્યા ઈબાદત કરતે તો શું લખવાનું, મસ્જિદ. એવી રીતે તમને ગમે તે પૂછે તો આવડવું જોઈએ, એટલે પાકું તો કરી જ નાખવાનું છે. પછી ત્રીજું, ઈસાઈ જુઓ અહીંયા છે ને, એનો ફોટો જુઓ, ચિત્ર જુઓ. ઈસાઈ ગિરજા ઘરમાં પ્રાર્થના કરતે, ઈસાઈ એટલે ખ્રિસ્તી લોકો, ખ્રિસ્તી ચર્ચમાં પ્રાર્થના કરે છે. જાય છે ને તમે ઘણી વાર છો, મીણબત્તી જગાવીને પ્રાર્થના કરતા હોય, તો એ થયું ચર્ચ, બરાબર. આપણે અહીંયા રાજકોટમાં પણ છે, એવું લાગે તો ઘણી વખત ત્યાં તમારે જોવું હોય તો તમે જઈને જોઈ આવી શકો છો, અથવા તો ત્યાં તમે જઈને જોઈ શકો છો. પછી ચોથું છે, પારસી અગિયારી પ્રાર્થના કરતે. જો આ અગિયારી છે, અહીં દેખાય છે મોટું દરવાજા વાળો, જો અહીંયા ચોથું ચિત્ર, તો એનું ગુજરાતી, પારસી અગિયારી માં પ્રાર્થના કરે છે. બધાના ધર્મ જુદા જુદા છે, બધાના પૂજા કરવાના સ્થળ જુદા જુદા છે, પણ બધા લોકો ભગવાનની પ્રાર્થના કરતા જ હોય છે, પારસી અગિયારી માં જે પ્રાર્થના કરે છે. પછી પાંચમું છે, શીખ ગુરુદ્વારા પૂજા કરતા જો આ ગુરુદ્વારા, આપણે ઘણી વાર ફિલ્મોમાં સિરિયલમાં જોઈ છે, આ જે ગુરુદ્વારા છે ને એ મોટું કઈ જગ્યાએ છે પણ ત્યાં જો સોનાની છે શીખ ગુરુદ્વારા, તો શીખ લોકો ગુરુદ્વારામાં પૂજા કરે અને અહીંયા પંગતમાં પછી જમે, તો એનું ગુજરાતી શીખ ગુરુદ્વારામાં પૂજા કરે છે. અને ત્યાં લોકો સેવા કરવા પણ જાય છે. જો જોતો હોય તો શીખ લોકો માથે બાંધેલું હોય, ઓળખો છો ને, ઓળખી જ જશો તમે, ખ્યાલ જ હશે તમને, હવે ઘણી બધી ખબર પડવા મળી છે. હવે તો આપણે ચિત્રના બરાબર યાદ રાખજો, પાઠ બરાબર સમજાતો જશે, હવે તમે ઘણા મોટા સમજદાર થઈ ગયા છો. બીજા ધોરણમાં ભણો છો એટલે ઘણું બધું હવે આવડતું પણ હશે. જો આ પાછા પાછા વાક્યને ગુજરાતી પ્રમાણે આ બુકમાં લખી લેવાનું છે, આમાં જોઈ જોઈએ, બરાબર. ચલો, અહીંયા પાઠ નંબર 27 પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.